અંકલેશ્વરમાં પાવાણિયા ટ્રેડિંગ ગોડાઉન માટે રૂપિયા 4.41 લાખના કોપર ચોરીનો ભેટ જીઆઈડીસી પોલીસે ઉકેલી નાખ્યો હતો અને ચોરીનો તમામ મુદ્દામાં રૂપે વાહનના બંડલો જપ્ત કર્યા હતા. તેમજ એક પિકઅપ વાન, ફોર વ્હીલ અને માઉન્ટ વાન મળી 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરના સુપરમાર્કેટ વિસ્તારમાં પાવાણિયા ટ્રેડિંગ નામનું ગોડાઉન તસ્કરોએ 15 સપ્ટેમ્બરના રોજ નિશાન બનાવ્યું હતું. વાન લઈને ચોરી કરવા આવેલા તસ્કરો ગોડાઉનમાંથી કોપર વાયરના કુલ 14 બંડલો, જેનું વજન આશરે 70 કિલો અને કિંમત રૂપિયા 4,41,000નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જે તસ્કરો ગોડાઉનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ અંગે જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા LA ઝરાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ PI RK ધુરિયા દ્વારા સર્વેલન્સ સ્ક્વોડની મદદથી ચોક્કસ બાતમી અને સીસીટીવી મદદથી પાલેજ સહલે પાર્ક ખાતે રહેતા 77 દિવાન, પાનોલી સાઇડર્સન ખાતે રહેતા અજય મીના અને છોટેલાલ વર્મા, તેમજ વડોદરાના બેસેરા કોમ્પ્લેક્સ ટાંડલિયા વાસના રોડ ખાતે રહેતા નિસાર અહેમદ નબીરા અહેમદ પઠાણને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીનો 4.41 લાખ કિંમતના 14 જેટલા કોપર વાયરના બંડલો જપ્ત કર્યા હતા. તેમાં ચોરીમાં વપરાયેલ પિકઅપ ફોર વ્હીલ ગાડી GJ6ZZ9626 કિંમત રૂપિયા 2.50 લાખ, તેમજ મારુતિ વાન GJ6CB8956 કિંમત રૂપિયા 50,000ને પણ જપ્ત કરી હતી. આ અંગે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા LA ઝાલાએ જણાવ્યું હતું કે ચોરીમાં વપરાયેલ ગાડીના સીસીટીવી વર્ણન આધારે બાતમીદારો ચોક્કસ બાતમી આધારે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ ચોરીમાં વપરાયેલ વાહનો પણ જપ્ત કરાયા છે. તસ્કરો વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મળ્યા છે, જે આધારે ચોરીના અન્ય ગુના ઉકેલવાની શક્યતાને નકારી શકાય નહીં તેમ જણાવ્યું હતું. ગઈ તારીખ 15ના રોજ રાત્રિના સમયે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ પાયાનો ટ્રેડિંગમાંથી કુલ 4,41,000 રૂપિયાની કિંમતનો 980 કિલોગ્રામ કોપરનો જથ્થો ચોરી થયેલ. જે ગુનાની તપાસ દરમિયાન 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, તેમજ ચોરીના કામમાં વપરાયેલ 2 ફોરવ્હીલર વાહનો પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે. કેટલો મુદ્દામાલ હશે? કુલ કોપરની જે ચોરી થયેલી તે 4,41,000 રૂપિયાની કિંમતનો 980 કિલોગ્રામ કોપરનો જથ્થો હતો. સર, આરોપીએ ગુનાને અંજામ કઈ રીતે આપ્યો હતો અને શું કોઈક આરોપી અંદર સંડોવાયેલો અંદર નહોતો ખરો? નહીં, સટર જે મુખ્યત્વે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે ગુનો ઉકેલવામાં મદદ મળેલી, જેમાં મારુતિ વાનનો એક ગુનાના કામમાં ઉપયોગ થયેલ હોવાનું જાણવા મળેલું. આગળની તપાસ દરમિયાન એ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ક્યાંથી વાહનમાં લાદવામાં આવેલો અને તમામ વિગતો ઇન્ફોર્મર દ્વારા ડેવલપ કરી અને મેળવવામાં આવેલ. મૂળભૂત રીતે શટર ઊંચું કરી, તાળું તોડી શટર ઊંચું કરી અને ગાડીમાં જથ્થો ભરવાની એમો આ લોકો ધરાવે છે.